नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। मजामा आज आपणे धोरण 8 सामाजिक विज्ञान विषयनी अंदर स्वाबोधीमा पाठ 14 आपत्ति व्यवस्थापन भाग 3 જોઈએ। હવે જો એમાં પ્રશ્ન 1 ની અંદર આપેલા છે વિકલ્પો કે સાચો વિકલ્પ શોધી તેના ક્રમમાં પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો। સવાલ 1 નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે તો પૂર। બીજો સવાલ નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત આપત્તિ છે તો બોમ્બ વિસ્ફોટ। ત્રીજો સવાલ નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિમાં થયો નથી તો ઓપ્શન આપેલા છે આમાંથી ડી ઓપ્શન છે કે મહામારી। ચોથો સવાલ નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે તો ચાર ઓપ્શનમાંથી એમાં પણ ડી છે કે સુનામી। પાંચમો સવાલ નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત આપત્તિ છે તો એમાંથી એ ઓપ્શન આવશે કે આગ। ડી છઠ્ઠો સવાલ સવાલ નંબર 6 નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિમાં થાય છે તો ઓપ્શન સી ઔદ્યોગિક અકસ્માત। સાતમો સવાલ પૂર્વ આગાહી કરી શકાય એવી આપત્તિ કઈ છે ઓપ્શન બી વાવાઝોડું। આઠમો સવાલ પૂર્વ આગાહી શક્ય નથી એવી આપત્તિ કઈ છે તો ઓપ્શન સી ભૂકંપ। નવમો સવાલ પૂર્વ આગાહી શક્ય નથી એવી આપત્તિ કઈ છે તો ઓપ્શન ડી ભૂસ્ખલન। દસમો સવાલ પૂર્વ આગાહી કરી શકાય એવી આપત્તિ કઈ છે તો ઓપ્શન એ મહામારી। અગિયારમો સવાલ દાવાનળ માટે મુખ્યત્વે કોણ જવાબદાર છે તો આપેલ ઓપ્શનોમાંથી બી ઓપ્શન માનવ પ્રવૃત્તિ। બારમો સવાલ નીચેના પૈકી કઈ કુદરતી આપત્તિને લીધે તે વિસ્તારનું ભૂદ્રશ્ય બદલાઈ જાય છે તો ઓપ્શન સી ભૂસ્ખલનને લીધે। તેરમો સવાલ ઉત્તરાખંડ રાજ્યનો કુમાઉં અને ગઢવાલ વિસ્તાર કઈ આપત્તિનો પ્રભાવિત વિસ્તાર છે તો ઓપ્શન ડી ભૂસ્ખલનનો। ચૌદમો સવાલ ગુજરાતમાં અંબાજી એટલે કે દાતા સાબરકાંઠા વિસ્તારમાં કઈ ઘટના જવલેજ બને છે તો ભૂસ્ખલનની। પંદરમો સવાલ ગુજરાતમાં સાપુતારા એટલે કે ડાંગમાં કઈ ઘટના જવલેજ બને છે તો એમાં પણ ઓપ્શન બી ભૂસ્ખલન। સોળમો સવાલ નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ છે તો એમાં પણ ઓપ્શનમાં એ ઇબોલા। સત્તરમો સવાલ કે નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ છે તો ઓપ્શનની અંદરથી ડી ઓપ્શન કોરોના। અઢારમો સવાલ નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ છે તો ઓપ્શન સી સ્વાઇન ફ્લૂ। ઓગણીસમો સવાલ નીચેના પૈકી કઈ આપત્તિથી મોટી સંખ્યામાં લોકોના આરોગ્ય પર માઠી અસરો પડી શકે છે તો ઓપ્શન સી ઔદ્યોગિક અકસ્માતથી। હવે પ્રશ્ન નંબર 2 આર યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેની વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો। ખાલી જગ્યા નંબર 1 ખાલી જગ્યા આપત્તિ વ્યાપક ક્ષેત્રમાં જાનમાલને ભારે નુકસાન પહોંચાડે છે તો કુદરતી। બીજો સવાલ વાવાઝોડું એ પૂર્વ આગાહી કરી શકાય એવી ખાલી જગ્યા આપત્તિ છે તો કુદરતી। ત્રીજું
દાવાનળ એ પૂર્વ આગાહી શક્ય નથી એવી ખાલી જગ્યા આપત્તિ છે, તો એમાં કુદરતી. ચોથું, હુલ્લડ એ ખાલી જગ્યા આપત્તિ છે, તો માનવ સર્જિત. પાંચમી, ભૂસ્ખલન એ ખાલી જગ્યા આપત્તિ છે, તો કુદરતી. છઠ્ઠો સવાલ, જે ક્ષેત્રમાં દાવાનળ ફાટી નીકળે છે તે વિસ્તારને ખાલી જગ્યા સમતુલા જોખમાય છે, તો પર્યાવરણીય. સાતમો સવાલ, ભૂમિ ધસી પડવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે, તો ભૂસ્ખલન. આઠમો સવાલ, તીડના માથા પર ખાલી જગ્યા જેવા બે વાળ હોય છે, તો એન્ટેના જેવા. નવ, પોતાના વજનની બરાબર ખાવાની ટેવને કારણે રણ તીડ ખાલી જગ્યા તીડ તરીકે પણ ઓળખાય છે, તો ખાઉધરા તીડ તરીકે. દસમો, ઈસવીસન 2020માં ફાટી નીકળેલા કોરોનાના પ્રકોપની અસરોથી સમગ્ર વિશ્વ મુશ્કેલી અનુભવે છે. તો જવાબ આવી જ ગયો ખાલી જગ્યાની અંદર 2020. દસ, અગિયારમી ખાલી જગ્યા, જંતુનાશકો બનાવતા કારખાનામાંથી ખાલી જગ્યાનું ઘડતર થતાં વાતાવરણ અને જળાશયો પ્રદૂષિત થાય છે. જવાબમાં ઝેરી ગેસ, અથવા એમ પણ કહી શકાય ઝેરી વાયુ. હવે પ્રશ્ન નંબર ત્રણ, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચું અને ખોટા વિધાનો સામે ખોટુંની નિશાની કરો. સવાલ એક, ભૂકંપ એ પૂર્વ આગાહી કરી શકાય તેવી આપત્તિ છે, તો ખોટું. બીજું, પૂર એ કુદરતી આપત્તિ છે, તો સાચું. ત્રીજું, સુનામી એ માનવ સર્જિત આપત્તિ છે, તો ખોટું. મહામારી જેવી આપત્તિની પૂર્વ આગાહી શક્ય નથી, તો ખોટું. પાંચમું, હુલ્લડ એ માનવ સર્જિત આપત્તિ છે, તો સાચું. છઠ્ઠું, સુનામી એ પૂર્વ આગાહી કરી શકાય તેવી આપત્તિ છે, તો સાચું. સાતમું, તીડ રાત્રિ દરમિયાન ઉડવાનું પસંદ કરે છે, તો ખોટું. આઠમું, ગુજરાતમાં આક્રમણ કરતા તીડ એટલે કે રણ તીડના નામે ઓળખાય છે, તો સાચું. રણ તીડને ડેઝર્ટ લોક્સ પણ કહેવામાં આવે છે. નવમું, વિશ્વ આરોગ્ય સંસ્થા WHO મહામારીની પરિસ્થિતિમાં લોકોને માર્ગદર્શન આપે છે, તો સાચું. દસમું, ઔદ્યોગિક અકસ્માતમાં ઝેરી વાયુનું ઘડતર થાય તો પવનની વિરુદ્ધ દિશામાં દોડી જવું જોઈએ, તો સાચું. પ્રશ્ન નંબર ચારની અંદર બંધ બેસતા જોડકા જોડો. ખાનામાં અ અને બ આપેલા છે, એમાંથી બમાંથી શોધી લો. તો કુદરતી આપત્તિ, તો આવશે દાવાનળ. બીજું, માનવ સર્જિત આપત્તિ, તો ઔદ્યોગિક અકસ્માત. ત્રીજું, દાવાનળના બનાવ, તો હિમાલયના ઢોળા ઉપર જંગલો. ચોથું, ભૂસ્ખલનનું કારણ, તો આ જવાબ આવશે ત્રણ, પર્વતો કાપી બનાવતા માર્ગો. એટલે જવાબની અંદર નંબર લખી શકો કે 2, 4, 1, 3. બીજું જોડકું, ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તાર તો કયો છે, તો ઈડર એટલે કે સાબરકાંઠા. બીજું, તીડથી અસર પામનાર રાજ્ય કયું છે, ગુજરાત. ત્રીજું, વિષાણુજન્ય રોગ કયો છે, અત્યારે હાલ જે છે કોરોના. ચાર, ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ એ ઔદ્યોગિક અકસ્માત કહેવાય. એટલે જવાબના નંબરની અંદર 3, 5, 4, 1 ટીકમાં કરી શકો. હવે પ્રશ્ન નંબર પાંચની અંદર,
નીચેના પ્રશ્નના એક બે વાક્યમાં ઉત્તર લખો. તો કુદરતી આપત્તિ કોને કહેવાય? તો જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તેને કુદરતી આપત્તિ કહે છે. બીજો, કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? તો પૂર, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ, મહામારી, ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ, ભૂસ્ખલન વગેરે. હવે ત્રીજો, માનવ સર્જિત આપત્તિ કઈ કઈ છે? આગ, હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ, ઔદ્યોગિક અકસ્માત વગેરે માનવ સર્જિત આપત્તિ છે. ચોથો, પૂર્વ આગાહી કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? તો પૂર, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ અને મહામારી વગેરે પૂર્વ આગાહી કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ છે. પાંચમો સવાલ, આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ, ભૂસ્ખલન વગેરે પૂર્વ આગાહી શક્ય નથી એવી કુદરતી આપત્તિઓ છે. સવાલ નંબર છ, દાવાનળ કોને કહેવાય? તો જંગલો કે ઘાસ ભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહે છે. સાતમો સવાલ, આપણા દેશમાં કયા જંગલોમાં આગના બનાવો નોંધાયા છે? તો આપણા દેશના હિમાલયના ડોળાઓ પરના જંગલોમાં અને દક્ષિણ ભારતના જંગલોમાં આગના બનાવો નોંધાયા છે. આઠમો સવાલ, ભૂસ્ખલન એટલે શું? તો ભૂમિ ધસી પડવાની ઘટનાને ભૂસ્ખલન કહે છે. નવમો, ભૂસ્ખલનની ઘટનાઓ કયા ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે? તો ભૂસ્ખલનની ઘટનાઓ પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે. દસમો સવાલ, ગુજરાતમાં કયા કયા સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ જવલ્લેજ બને છે? તો ગુજરાતમાં સાપુતારા, ડાંગ, ઈડર એટલે કે સાબરકાંઠા અને અંબાજી દાતા એટલે કે બનાસકાંઠા માં આવી ઘટનાઓ જવલ્લેજ બને છે. અગિયારમો સવાલ, ગુજરાતમાં આક્રમણ કરતા તીડની પ્રજાતિ કયા કયા જોવા મળે છે? તો ગુજરાતમાં આક્રમણ કરતા તીડની પ્રજાતિ ભારત, પાકિસ્તાન, આફ્રિકા ખંડના કેટલાક શુષ્ક દેશોમાં જોવા મળે છે. કયા કારણે રણતીડ ખાઉધરા તીડ તરીકે ઓળખાય છે? તો પોતાના વજન જેટલું જ ખાવાની ટેવને કારણે રણતીડ ખાઉધરા તીડ તરીકે ઓળખાય છે. ખેડૂતો તીડને ખેતરમાં ઉડતા અટકાવવા માટે શું કરે છે? તો ખેડૂતો તીડને ખેતરમાં ઉડતા અટકાવવા માટે ઢોલ, નગારા કે થાળીઓ વગાડે છે તેમજ મોટા અવાજો કરે છે. ભારતમાં તીડથી અસર પામનારા મુખ્ય રાજ્યો કયા કયા છે? તો ભારતમાં ગુજરાત અને રાજસ્થાન તીડથી અસર પામનારા મુખ્ય રાજ્યો છે. મહામારીની પરિસ્થિતિ એટલે શું? પંદરમો સવાલ, તો ઘણા વ્યાપક વિસ્તારમાં અનેક લોકો રોગનો ભોગ બને ત્યારની સ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહે છે. સોળમો સવાલ, વિષાણુજન્ય રોગો કયા કયા છે? તો ઇબોલા, સ્વાઇન ફ્લુ, ડેન્ગ્યુ, કોરોના વગેરે વિષાણુજન્ય રોગો છે. સત્તરમો સવાલ, વિષાણુજન્ય રોગોની મુખ્ય વિશેષતા શી છે? તો સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે તેમજ તેમાં સંખ્યાબંધ લોકો મૃત્યુ પામે છે. એ વિષાણુજન્ય રોગોની મુખ્ય વિશેષતા છે. અઢારમો સવાલ, ઔદ્યોગિક એકમોમાં અકસ્માત થવાની સંભાવના ક્યારે રહે છે? તો જવાબ છે, ઔદ્યોગિક પ્રક્રિયામાં વપરાતા નાના મોટા યંત્રોના સંચાલન સમયે અને ઉત્પાદનમાં વપરાતી સામગ્રીની હેરફેર તેમજ તૈયાર થયેલા માલના સંગ્રહ કે હેરફેર સમયે
ઔદ્યોગિક એકમમાં અકસ્માત થવાની સંભાવના રહે છે. પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રશ્ન 1, દાવાનળ ક્યાં ક્યાં સંજોગોમાં ફાટી નીકળે છે અથવા દાવાનળ માટેના કારણો જણાવો. ચાર મુદ્દા લખવા એમ કીધું છે અહીંયા જો. તો મુદ્દા નંબર 1, બીડી કે સિગરેટ પીતા વ્યક્તિઓએ બુઝાવ્યા વિના ફેંકેલા ઠૂંઠાથી કે માલધારીઓએ કામચલાઉ બનાવેલ ચૂલા ઓલવ્યા વિના છોડી દેવાથી. 2, જંગલમાં આવેલા પર્યટકો કે યાત્રિકોએ છોડી દીધેલી સળગતી ચીજ વસ્તુઓથી તેમજ જંગલમાંથી પસાર થતી વીજળી કે ગેસની પાઇપલાઇનમાં અકસ્માત થવાથી. 3, પાનખર ઋતુમાં જંગલમાં એકઠા થયેલા સૂકા પાંદડા અને સૂકું ઘાસ આગને વધુ વિસ્તારની અંદર ફેલાવે છે. 4, જંગલના કેટલાક વૃક્ષોમાંથી કુદરતી રીતે જરતા ગુંદર જેવા જ્વલનશીલ પદાર્થથી આગ વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. બીજો સવાલ, જંગલમાં દાવાનળ ન પ્રગટે તે માટે શું કરવું જોઈએ? 5 મુદ્દા લખવા. મુદ્દા નંબર 1, કે જંગલ વિસ્તારમાં વન વિભાગની સૂચનાઓ પ્રમાણે વર્તવું. 2, પાનખર ઋતુ દરમિયાન જંગલ ક્ષેત્રમાં ખાસ પેટ્રોલિંગની વ્યવસ્થા કરવી. 3, વન વિભાગના કર્મચારીઓને દાવાનળ બુઝાવવાની ખાસ તાલીમ આપવી. 4, વન વિભાગની કામગીરી વધારે વ્યાપક અને સઘન બનાવવી. 5, જંગલ વિસ્તારોની આસપાસ રહેતા લોકોમાં જાગૃતિ ફેલાવવી અને તેમને વન વિભાગે આપેલી સૂચનાઓ પ્રમાણે વર્તવા જણાવવું. સવાલ નંબર 3, ભૂસ્ખલન માટે જવાબદાર બાબતો કઈ કઈ છે? તો એમાં પણ પહેલો મુદ્દો, 1, ભૂકંપને લીધે પૃથ્વીની સપાટી પર થતી આકસ્મિક ધ્રુજારી. 2, વાદળ ફાટવાની ઘટના. 3, નદીના પૂર જેવી કુદરતી આપત્તિની અસર રૂપે. 4, પર્વતીય વિસ્તારોમાં દારૂગોળો ફોડીને કરાતી ખનિજોની ખનન પ્રવૃત્તિ. 5, નિર્વનીકરણ જંગલોને નષ્ટ કરવાથી. 6, પર્વતો કાપીને બનાવાતા માર્ગો. અને 7, કુદરતી વહેતા વરસાદી પાણીના માર્ગમાં બાંધકામ કરીને અવરોધ ઊભો કરવાથી વગેરે. સવાલ નંબર 4, મહામારીથી બચવાના ઉપાયો જણાવો અથવા વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો જણાવો. 3 મુદ્દા લખવા. તો 1, મહામારીમાં વ્યાપેલા રોગથી લોકોને બચાવવા વર્તમાન પત્રો, ચોપાનિયા, ભીંતપત્રો, રેડિયો, ટેલિવિઝન વગેરે માધ્યમો દ્વારા રોગોના લક્ષણો, બચાવ માટેના ઉપચારો વગેરેથી માહિતગાર કરવા. 2, રોગથી સંક્રમિત થયેલ વ્યક્તિઓની સારવાર માટે હોસ્પિટલોમાં અલાયદા વોર્ડની વ્યવસ્થા કરવી. 3, વિશ્વ આરોગ્ય સંસ્થા WHOએ વિષાણુજન્ય રોગને અટકાવવા અને બચાવવા માટે આપેલી સૂચનાઓ અને માર્ગદર્શનના પગલાં લેવા તેમજ ચેપ ન લાગે તે માટે રોગપ્રતિકારક રસી મુકાવવી. હવે પ્રશ્ન નંબર 5, ઔદ્યોગિક અકસ્માતમાં થનાર અકસ્માતોની વિગતો આપો. એમાં જુઓ કે નંબર, ઔદ્યોગિક પ્રક્રિયામાં વપરાતા નાના મોટા યંત્રોના સંચાલન સમય અને
ઉત્પાદનમાં વપરાતી સામગ્રીની હેરફેર તેમજ તૈયાર થયેલા માલના સંગ્રહ કે હેરફેર સમયે અકસ્માતની સંભાવના રહેલી છે. ક્યારેક માનવીય ભૂલ કે યંત્રોની સારસંભાળના અભાવ યાંત્રિક ખરાબીથી અકસ્માત થાય છે. એમાં એક જંતુનાશકો બનાવતા કારખાનામાંથી ઝેરી વાયુનું ઘડતર, બે ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ, ત્રણ પ્લાસ્ટિક જેવી સળગી ઉઠે તેવી સામગ્રી બનાવતા કારખાનામાં આગ ફાટી નીકળેલી આગ, ચાર રિફાઇનરીઓમાં વિસ્ફોટ કે આગ, પાંચ રસાયણો બનાવતા કારખાનામાં પ્રક્રિયા દરમિયાન ફાટી નીકળતી આગ કે વિસ્ફોટ, છ પરમાણુ ઉર્જા ઉત્પન્ન કરતા એકમોમાં ફાટી નીકળતી આગ વગેરે ઔદ્યોગિક અકસ્માતો ગણાય છે. સવાલ નંબર છ, આપત્તિની અસરો ટૂંકમાં વર્ણવો. ત્રણ મુદ્દા લખવા. મુદ્દા નંબર એક, આપત્તિને લીધે સ્થાવર કે જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે. એ મિલકતોનું નવેસરથી બાંધકામ કરવા માટે સરકારને કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે, તેથી વિકાસના ચાલુ કામો બંધ કરવા પડે છે. બે, જે પરિવારોએ કમાવનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેમની આર્થિક સ્થિતિ ભારે કફોડી બને છે. ત્રણ, આપત્તિમાં કાયમી વિકલાંગ બનનાર વ્યક્તિઓ માનસિક સ્વસ્થતા ગુમાવે છે. તેઓને માનસિક યાતનામાંથી બહાર લાવી તેમનું પુનર્વસન કરવાનું કામ ભારે પડકારજનક બને છે. ચાર, નિર્દોષ બાળકો અને સ્ત્રી પુરુષોનું અકાળે અવસાન થાય છે. અનાથ બનેલા બાળકોની અને નિરાધાર બનેલા વૃદ્ધોની હાલત કફોડી બને છે. તેમની સાર સંભાળનો બંદોબસ્ત કરવો કઠિન છે. હવે પ્રશ્ન નંબર આઠ ટૂંકનો જ લખો, તેમાં તીડનો પ્રકોપ તો એમાં જોઈએ કે તીડ એક પ્રકારના કીટક છે. એક અંદાજ મુજબ વિશ્વમાં અંદાજિત તેમના લગભગ 11,000 જેટલી પ્રજાતિ જોવા મળે છે. તે ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે. તેના એક ઝુંડમાં તે લાખોની સંખ્યામાં હોય છે. સામાન્ય રીતે તે રણ વિસ્તારમાં જોવા મળે છે. તે 1.5 થી 2 ઇંચ લંબાઈ ધરાવે છે. ઉડવા માટે પીઠ ઉપર મજબૂત પાંખો હોય છે. તેના આગળના બે પગ પાછળના પગની તુલનામાં લાંબા હોય છે. માથા પર એન્ટેના જેવા બે વાળ હોય છે. તે 2 થી 2.5 ફૂટનો કૂદકો મારી શકે છે. તે પવનની દિશામાં આગળ વધતા જતા હોય છે. ગુજરાતમાં જે તીડનું આક્રમણ થાય છે તે તીડ કે ડેઝર્ટ લોક્સ છે. આ પ્રજાતિ ભારત, પાકિસ્તાન અને આફ્રિકા ખંડના કેટલાક શુષ્ક દેશોમાં જોવા મળે છે. તે પોતાના વજનની બરાબર ખાવાની ટેવને કારણે તે ખાઉધરા તીડ તરીકે પણ ઓળખાય છે. તે પુખ્ત થતા રેતીમાં પોતાના ઈંડા મૂકે છે. તે દિવસ દરમિયાન ઉડવાનું પસંદ કરે છે અને રાત્રિ દરમિયાન તે કોઈ જગ્યાએ રાતવાસો કરે છે. તે લીમડા સિવાય લગભગ તમામ પ્રકારની વનસ્પતિ ખાય છે. તેથી જે વિસ્તારમાં તીડ રાતવાસો કરે ત્યાં ખેતી પાકો અને અન્ય વનસ્પતિનો સફાયો કરે છે. જો બાગાયતી ખેતીના વિસ્તારોમાં તીડ ત્રાટકે તો કેરી, લીંબુ, ખારેક, દાડમ, જામફળ, આમળા જેવા પાકના બગીચા જે વર્ષોની મહેનતથી તૈયાર કર્યા હોય તેને નુકસાન પહોંચાડે. તે કારણથી ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડતી.
તેમનો સંપૂર્ણ પાક નષ્ટ થઈ જતો, દુકાળની પરિસ્થિતિ સર્જાતી, તેથી કેટલાક પ્રદેશોમાંથી અનાજ પહોંચાડી ભૂખમરો અટકાવી શકાય છે. તીડના ઉપદ્રવની વકી હોય તેવા વિસ્તારોમાં ખેતીવાડી વિભાગની સૂચના મુજબ તીડ નિયંત્રણ દવાનો છંટકાવ કરવાથી થનારા નુકસાનને ઘટાડી શકાય છે. અહીંયા આપણો પાઠ 14 આપત્તિ વ્યવસ્થાપન પૂર્ણ થયો. આપત્તિ વ્યવસ્થાપન પાઠ 14 પૂર્ણ થયો. તો આવજો વિદ્યાર્થી મિત્રો.